ભરૂચ નજીક નર્મદા નદી સૂકીભઠ્ઠ બની રહી છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજ રોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નજીક નર્મદા નદી તેના અસ્તિત્વ સામે જંગ લડી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા ભરૂચ નજીક નર્મદા નદી સૂકીભઠ્ઠ બની રહી છે ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બંબાખાના વિસ્તારમાંથી નીકળેલ કોંગ્રેસની પદયાત્રા વિવિધ વિસ્તારોમાં થઈ જાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. 7 કિલોમીટરની પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો, માછીમારો તેમજ ભજન મંડળીઓ જોડાઈ હતી અને નર્મદા નદીને જીવંત રાખવા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા ભરૂચ નજીક નર્મદા નદી અસ્તિત્વ સામે જંગ લડી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ નર્મદા બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. પરિમલસિંહ, શું છે આ યાત્રાનો મુખ્ય હેતુ અને તમારી શું માંગણી છે? ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સોસાયટી આજે વેજલપુરથી લઈને ગાયત્રી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉજાગર કરવા માટે જે રીતે નર્મદાના નીર સુકાઈ રહ્યા છે, જ્યારે આજે પરિક્રમાવાસી માટે એક દુઃખની ઘટના છે કે લાખો મંદિરો, લાખો હિન્દુ મંદિરો આવેલા છે, આસ્થાનો સવાલ છે. આગામી દિવસોમાં જન્મ જયંતિ આવતી હોય, આવા બધા પ્રોગ્રામો દીપપ્રાગત્યના થતા હોય ત્યારે આ નર્મદાના નીર સુકાઈ રહેલા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને પાણી છોડવાના મુદ્દા ઉપર આજે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કરેલું છે. આપણી સાથે વિકીભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું માંગણી છે તમારી આજે યાત્રા થકી? આ યાત્રા થકી અમારી માંગણી છે કે નર્મદા જયંતિ પહેલાં પાણી છોડવામાં આવે, અને નર્મદા જયંતિ માટે જ નહીં, કાયમી માટે આ પાણી હોવું જોઈએ. કારણ કે આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે ભાઈ નર્મદાજી આટલી વિશાળ નદીના રૂપમાં ઓળખાય છે અને ભરૂચની ઓળખ પણ માં નર્મદાથી છે. તો ભાજપના જે સત્તાધીશોને મારું એ કહેવું છે કે ભાઈ તમે વહેલી તકે આ પાણી છોડો અને કાયમી માટે આ પાણી રાખો, અમે માંગ કરીએ છીએ. જે નર્મદા કંટ્રોલ ઓથોરિટી છે, જેની બેજવાબદારીને કારણે આજે આપણી નર્મદાની આ હાલત છે, અને એની જ પાસે અમને પાછું જવાનું કહ્યું છે. અમે જોઈએ છીએ આગળ શું થઈ શકે છે આ બાબત ઉપર. માં રેવાના જર આપણે રણ સુધી પહોંચાઈ રહ્યા, પણ રેવા રણ બની છે એ જો આ શાસકોના મગજમાં આવે તો આનો ઉકેલ આવશે. માં નર્મદાને રેવાના નીર આપણે રણ સુધી પહોંચાડીએ છીએ, પરંતુ નર્મદા નદી જ આજે રણ બની ગઈ છે ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ સતત નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ કરી રહી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ.